बनासकांठा जिला विकास अधिकारी द्वारा ग्राम पंचायत में तलाटी केटला समय माटे हाजर रहेशे ते सूचकनो परिपत्र बहार पाडवामां आव्यो हतो। त्यारे ते परिपत्र मलाना ग्राम पंचायतना तलाटीने गोळीने पी गया होय तेवुं जोवा मळ्युं छे। ग्राम पंचायतना तलाटी समयसर हाजर न होय तो ग्राम पंचायतना नागरिको द्वारा विस्तरण अधिकारीनो संपर्क करी रजूआत करी शके छे। તેઓ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો। તેમજ મલાણા ગામના લોકો પોતાની ગ્રામ પંચાયતમાં તલાટી હાજર ના હોય તો તેની જાણ વિસ્તરણ અધિકારીને પરિપત્ર ઉપર દર્શાવેલ વિસ્તરણ અધિકારીના નંબર ઉપર સંપર્ક કરીને જાણ કરી શકે છે। પરંતુ ગામના લોકો વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરે પહેલા જ મલાણા ગ્રામ પંચાયતના તલાટીએ પરિપત્ર પરથી વિસ્તરણ અધિકારીનો નંબર જ ગાયબ કરી નાખ્યો। ત્યારે સવાલ એ થાય છે કે કેમ વિસ્તરણ અધિકારીનો નંબર પરિપત્ર ઉપર નહીં લખ્યો હોય, શું તલાટી ગ્રામ પંચાયતમાં સમયસર હાજરી નથી આપતા? તેમણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર ગ્રામ પંચાયત પર લગાવવાની જગ્યાએ આંગણવાડી કેન્દ્રો પર લગાવેલો જોવા મળ્યો હતો। હવે જોવાનું રહ્યું કે અહેવાલ પ્રસારિત કરવા પછી પરિપત્ર પર વિસ્તરણ અધિકારીનો નંબર લખવામાં આવશે કે પછી આ ખાડા કાન કરી બધું ચલાવી લેવામાં આવશે, એ હવે આવનારો સમય જ બતાવશે। બનાસકાંઠા જિલ્લામાં તલાટીકમ મંત્રીશ્રીઓ જે ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવે છે એમાં ઘણી વખતે ગેરહાજરી બાબત અમને પ્રશ્નો જોવા મળ્યા છે, તો આના માટે અમે એક પરિપત્ર કર્યું છે જેના અંતર્ગત જ્યારે તલાટી પાસે એક કરતાં વધારે ગ્રામ પંચાયતો ચાર્જમાં હોય તો કયા દિવસે કઈ પંચાયતમાં તલાટીશ્રી હાજર મળશે એનું ઉલ્લેખ નોટિસ બોર્ડ ઉપર કરવાનું રહેશે। અને આ નોટિસ બોર્ડ ઉપર દરેક દિવસનો ઉલ્લેખ હશે કે સોમવારે તલાટીશ્રી કયા ગામે મળશે, મંગળવારે તલાટીશ્રી કયા ગામે મળશે, બુધવારે તલાટીશ્રી કયા ગામે મળશે, ગુરુવારે તાલુકા કક્ષાએ મિટિંગમાં હશે, શુક્રવારે કયા ગામે મળશે, અને આ રીતે દરેક ગામનો ઉલ્લેખ હશે। જે પંચાયતો ચાર્જમાં નથી ત્યાં દરેક દિવસે સેમ ગામનો ઉલ્લેખ હશે, જેનાથી લોકોને ખ્યાલ આવશે કે ભાઈ અમને કયા દિવસે તલાટીશ્રી અમારા ગામમાં આવશે અને અમે પંચાયતની જેટલી પણ સેવાઓ છે એમના પાસેથી લઈ શકીએ। આ સિવાય આ જે પ્રક્રિયા છે એને મેન્ટેન કરવા માટે અમે એક મૂવમેન્ટ રજિસ્ટર દરેક ગામ પંચાયતમાં નિભાવવા માટે જણાવીએ છીએ, જેમાં તલાટીશ્રી જ્યારે પણ ગ્રામ પંચાયતમાં આવશે તેમને મૂવમેન્ટ રજિસ્ટર નિભાવીને તેમની હાજરી બાબત નોંધ કરવાની રહેશે। એ જ રીતે આ પરિપત્ર અંતર્ગત કોઈ પણ તલાટી અગર તેમના સેજામાં જે દિવસે નક્કી થયેલું છે તે દિવસે હાજર ન મળે તો અમે વિસ્તરણ અધિકારી શ્રી પંચાયતનો મોબાઈલ નંબર આ નોટિસ બોર્ડ ઉપર બધાને આપીએ છીએ, જેનાથી કોઈ પણ વ્યક્તિને અગર ફરિયાદ હોય કે ભાઈ અમારા ગામમાં તલાટીશ્રી હાજર નથી તો સીધા સીધા આ નોટિસ બોર્ડ જોઈને વિસ્તરણ અધિકારી પંચાયતને ટેલિફોનિકલી જાણ કરી શકે છે। તમામ વિસ્તરણ અધિકારી પંચાયતોને અમે જણાવી દીધા છે કે એ લોકો તાલુકા પંચાયતમાં આ અંગેનું એક રજિસ્ટર નિભાવશે, જેમાં જેટલી પણ આવી ફરિયાદો જોવા મળશે ધ્યાને આવશે એ નોંધવાની રહેશે, અને મહિનાની 5મી તારીખે આ તમામ ફરિયાદો અમારા દ્વારા જિલ્લા કક્ષાએ સમીક્ષા કરવામાં આવશે। અને આ સિવાય જે નોટિસ બોર્ડ્સ છે એ તમામ નોટિસ બોર્ડ લાગી જાય દરેક ગ્રામ પંચાયતમાં આની ખાતરી તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરવાની રહેશે, અને આવતા સોમવાર સાંજ સુધી આ તમામ નોટિસ બોર્ડ ગ્રામ પંચાયતમાં લાગી જાય એના માટે અમે તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સૂચના આપી। જીગર ઠાકોરનો રિપોર્ટ, પાલનપુર।